હવે જોઈએ આપણે તો આ કાર્બન એમના ચાર બોન્ડ છે એ બની ગયા એક આ કાર્બન સાથે અને બીજા ત્રણ છે એ હાઇડ્રોજન સાથે એટલે CH3 ત્યાર પછી નો કાર્બન જે છે અને બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ છે આવેલા છે તો એ જે ડબલ બોન્ડ આવેલા છે બે કાર્બન વચ્ચે આપણે અહીંયા દર્શાવ્યા છે તો એ બે કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ છે એટલે એક હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવશે બે આ કાર્બન સાથેના છે બે કાર્બન સાથે અને એક આ કાર્બન સાથેના છે એટલે આની રચના આપણે આમ જોઈએ એટલે શોર્ટ ફોર્મમાં વિસ્તારી રીતે આપણે લખીએ એ હાઇડ્રોજન ડબલ બોન્ડ એક હાઇડ્રોજન અને આ CH3 તો CH3 CH CH CH3 હવે આમાં જોઈએ પહેલી રચના કરતા આમાં શું અલગ તો પહેલી રચનામાં આપણને આ પહેલા જે કાર્બન છે એમાં ડબલ બોન્ડ આપેલો મૂળ ન્યાય બ્યુટેન જ છે બ્યુટ વાળી રચના હતી ચાર કાર્બન વાળી રચના પરંતુ અહીંયા આપણને શું કીધું છે અહીંયા આપણને બે કાર્બન વચ્ચે એટલે કે ડિવાઈડ બે કાર્બન આસે બે કાર્બન આસે અને એ બે કાર્બન વચ્ચે જે છે એમાં બંધ છે બનાવેલો છે એટલે આપણે આ સાઈડથી નંબરિંગ આપી જોઈએ 1 2 3 4 તો અહીંયા નંબરિંગ આપીએ તો બે આવશે આ કાર્બન ઉપર આ સાઈડ થી નંબરિંગ આપીએ 1 2 3 4 એટલે આ સાઈડ થી નંબર આપો કે આ સાઈડ થી નંબર આપો બંને બાજુ છે એ ડબલ બોન્ડ ને નંબરિંગ કેવું આવે છે સરખું નંબરિંગ આવે છે કેવું નંબરિંગ આવે સરખું નંબરિંગ તો હવે જે સરખું નંબરિંગ આવે છે એટલા માટે આપણે જોઈએ તો બીજા કાર્બન ઉપર છે એટલે આપણે એને બ્યુટ 2 ઇન છે એનું નામ છે આપી શકીએ શું નામ આપી શકશું બ્યુટ બે કાર્બન બીજા કાર્બન વચ્ચે છે ડબલ બોન્ડ છે આને તમે છે એ બ્યુટીન કહી શકો ને મીન્સ કે બ્યુટીન ક્યારે કહી શકાય ઓલ ઓવર રીતે કહી શકો પરંતુ જ્યારે સિંગલ બોન્ડ પહેલા કાર્બન ઉપર હોય ત્યારે તમે છે એક કદાચ ન લખો તો ચાલે પરંતુ અહીંયા તમારે બીજા કાર્બન ઉપર છે ડબલ બોન્ડ આવેલો છે તો જ્યારે બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ આવેલો હોય ત્યારે છે એ તમારે કાર્બનની પોઝિશન એટલે કે કેટલામો કાર્બન છે એ તમારે દર્શાવવો પડે તો અહીંયા તમારે આ બ્યુટીન છે આપણે દર્શાવવું છે જરૂરી બને છે અને ઉદાહરણ ફરી પાછું રિવાઇઝ કરી લઈએ ચાર કાર્બન છે બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ આપેલો છે બીજા કાર્બન ડબલ ચાર કાર્બન બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ ચાર કાર્બન છે એટલે મૂળ રચના આપણી કઈ થાય બ્યુટ કોષ્ટકમાંથી જોવો આપણે બ્યુટ અને બીજા કાર્બન ઉપર છે એટલે બ્યુટ 2 અને ડબલ બોન્ડ છે એટલા માટે આપણે શું કરશું ઇન પ્રત્યય છે લગાડી શકીએ તો આ થયું આપણું બીજું ઉદાહરણ ત્યાર પછી આપણું આ ત્રીજું ઉદાહરણ જો કે સિમ્પલ ઉદાહરણ છે આપણે જોઈએ આની રચના તો આ CH3 CH CH3 CH2 CH3 હવે આ મૂળ તો લાંબા લાંબી શૃંખલા આપણે નક્કી કરીએ 1 2 3 4 ચાર કાર્બન આપેલા છે એક વિસ્થાપિત સમૂહ છે શું આપેલું છે એ વિસ્થાપિત સમૂહ આપેલું છે અમે તમને જ્યારે ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ વાળી રચનામાં શીખવાયું કે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ આગળના જ્યારે આપણે ફંક્શનલ ગ્રુપ વાળા શીખીશું ફંક્શનલ ગ્રુપ વાળા એક્ઝામ્પલ આપણે જોશું ત્યારે છે આવા વિસ્થાપિત સમૂહ છે આવશે અને વિસ્થાપિત સમૂહ છે આ જે મિથાઇલ સમૂહ છે એને આપણે વિસ્થાપિત સમૂહ છે કહી શકીએ તો વિસ્થાપિત સમૂહ જે હોય એને ઓછામાં ઓછો નંબર મળે વિસ્થાપિત જે સમૂહ હોય એને ઓછામાં ઓછો નંબર મળે એ રીતના છે નંબરિંગ છે આપવાનું હોય છે તો આપણે આ સાઈડથી નંબર આપીએ આ સાઈડથી આપીએ છીએ 1 2 3 4 આ વિસ્થાપિત સમૂહ છે વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર આપવાનો હોય તો આપણે આ સાઈડથી નંબર આપો તો શું થાય છે તો કે એને 3 નંબર મળે છે ક્યાં કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ આવશે ત્રીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે આવશે હવે આપણે આ સાઈડથી નંબર આપીએ 1 2 3 અને 4
આ સાઈડ થી નંબર આપ્યો તો શું થયું કે આ સાઈડ થી નંબર આપવાથી આપણને બીજા નંબર ના કાર્બન ઉપર છે વિસ્થાપિત સમૂહ છે મળશે એટલા માટે મેં તમને કીધું છે કે વિસ્થાપિત સમૂહ ને ઓછામાં ઓછું સ્થાન મળે એ રીતના કાર્બન ને છે નંબરિંગ છે આપવાનું તો અહીંયા આપણે છે કે આ સાઈડ થી છે નંબરિંગ આપી શકીએ કે આ સાઈડ થી નંબરિંગ આપશું તો 3 મળશે ત્યારે અહીંયા આપણને કેવો મળે છે બીજા નંબર ના કાર્બન ઉપર બીજા નંબર ના કાર્બન ઉપર છે આપણે વિસ્થાપિત સમૂહ છે મળે છે હવે આનું નામકરણ જોઈએ તો મૂળ કાર્બન કેટલા છે 4 અને બીજા નંબર ઉપર મિથાઈલ સમૂહ છે એટલા માટે આપણે એનું નામકરણ છે એ આ રીતના કરી શકીએ કે CH3 નામકરણ કરીએ તો બીજા નંબર ના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ એટલે 2 મિથાઈલ બીજા નંબર ના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ હવે આમાં કે તમને ડબલ બોન્ડ વાળી રચના જોવા મળતી નથી કે ટ્રિપલ બોન્ડ જોવા મળતા નથી આખા બંધારણમાં જુઓ તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ રચના જોવા મળતી નથી તો એક પ્રત્યય લાગ છે સિંગલ બોન્ડ વાળી રચના છે જ્યાં આપણે કયો પ્રત્યય લગાડીએ છીએ એન પ્રત્યય તો આપણે અહીંયા 2 મિથાઈલ અને 4 કાર્બન છે એટલે બ્યુટેન 2 મિથાઈલ બ્યુટેન આવું છે એનું નામકરણ છે થશે તો આવી રીતના આ ત્રીજું ઉદાહરણ હતું હવે આપણે ચોથા ઉદાહરણ તરફ છે જઈએ તો ચોથું ઉદાહરણ છે એમાં જોઈએ તો 1, 2 અને 3 મુખ્યત્વે 3 કાર્બનની શૃંખલા છે એમાં બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઈલ સમૂહ છે કેટલા મિથાઈલ સમૂહ છે 2 મિથાઈલ સમૂહ અહીંયા કાર્બન હતો તેની ઉપર 1 મિથાઈલ સમૂહ હતો હવે અહીંયા કાર્બન છે મૂળ 3 કાર્બન છે મૂળ કેટલા કાર્બન છે 3 અને બીજા નંબરના કાર્બન ઉપર શું છે 2 મિથાઈલ સમૂહ કેટલા સમૂહ છે 2 મિથાઈલ સમૂહ છે આવેલા છે તો આપણે એને આ રીતના નામ કરી શકીએ 2 ડાયમિથાઈલ 2 ડાયમિથાઈલ બીજા નંબરના કાર્બન ઉપર છે એટલા માટે 2 મિથાઈલ છે એટલે ડાય તો 2 ડાયમિથાઈલ અને મૂળ કાર્બન ક્યાં છે તો કે મૂળ કાર્બન છે પ્રોપેન છે મૂળ કાર્બન ની શૃંખલા કેટલી છે પ્રોપેન તો એનું નામકરણ છે 2 ડાયમિથાઈલ પ્રોપેન 2 ડાયમિથાઈલ પ્રોપેન છે આવું નામકરણ છે આપણે એમનું છે કરી શકીએ તો ધ્યાનમાં આવ્યું આ ઉદાહરણ ખરેખર તો જે આ ઉદાહરણ છે ત્રીજું અને ચોથું એ છે એ સમઘટકો છે સમઘટકો એટલે શું ભઈ આપણને પ્રશ્ન થાય તો સમઘટકો એટલે બીજું કાંઈ નહીં પરંતુ જેમના આણ્વીય સૂત્ર સરખા એટલે કે કાર્બન હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સરખી પરંતુ એની ગોઠવણી અલગ અલગ શું હોય ગોઠવણી અલગ અલગ હોય તમને એક્ઝામ્પલ આપું તમારી પાસે 5000 યુનિટ છે તો 5000 યુનિટમાંથી એક ભાઈ છે એ એમાંથી માનો કે 4 રૂમ બનાવે છે કેટલી રૂમ બનાવે છે 4 હવે એક વ્યક્તિ જે છે એમાંથી માત્ર 2 રૂમ જ બનાવી શકે છે તો એનો મતલબ એવો કે એમનો રૂમનો કાં તો ક્રાઇટેરિયા વધારી દીધો અને એની ગોઠવણી છે એ અલગ અલગ થઈ તો એવી જ રીતના જે સંયોજનોના જે પદાર્થોના આણ્વીય સૂત્ર સરખા હોય આણ્વીય સૂત્ર એટલે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ C2 C6 H12 O6 C6 H12 O6 આ જે બંધારણ છે એકને ગ્લુકોઝ કહેવામાં આવે અને એકને ફ્રુક્ટોઝ કહેવામાં આવે તો એનું કારણ શું એકને ગ્લુકોઝ અને બીજાને ફ્રુક્ટોઝ એનું કારણ શું કારણ કે એમાં કાર્બન અને હાઇડ્રોજનની ગોઠવણી કેવી હોય અલગ અલગ છે જોવા મળે કે જેમના આણ્વીય સૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ એટલે કે કાર્બન હાઇડ્રોજન કે અન્ય જે કાંઈ સંયોજન હોય એમની ગોઠવણી કેવી હોય અલગ અલગ હોય
तो એમને શું કહેવાય તો એમને જે છે એમના સંઘટકો કહેવાય શું કહેવાય સંઘટકો એટલા માટે પેન્ટેન આ ત્રીજું અને ચોથું એક્ઝામ્પલ છે જે પેન્ટેન ના સંઘટકો છે શું છે સંઘટકો એમાં મુખ્ય કાર્બન ની સંખ્યા 5 જ થતી છે જો એમાં આમાં પણ 5 અને આમાં પણ 5 પરંતુ સંઘટકતા છે આપણે આગળના લેક્ચરમાં જ્યારે નેક્સ્ટ ટોપિક આવશે ત્યારે હું છે તમને એમની ડેફિનેશન છે એ एग्जांपल सहित से हूं समझाइश अब नेक्स्ट उदाहरण ऊपर चाहिए तो मुख्य रचना 1 2 3 અને 4 चार कार्बन છે चार कार्बन એટલે કે બ્યુટ કોષ્ટકમાંથી આપણે શું લેશું બ્યુટ કાર્બનની સંખ્યા 4 અને એમાં ડબલ બોન્ડ આપેલો છે ટ્રિપલ બોન્ડ આપેલો છે કે સિંગલ બોન્ડ છે તો આપણને ધ્યાનમાં છે કે જે પહેલા નંબરનો કાર્બન છે ત્યાં છે ટ્રિપલ બોન્ડ આપેલો છે શું આપેલો છે ટ્રિપલ બોન્ડ એટલે કે 1 2 3 અને 4 છે મૂળ બ્યુટ અને ટ્રિપલ બોન્ડ છે એટલે આપણે કયો પ્રત્યય લગાડીશું આયન પ્રત્યય શું લગાડીશું આયન પ્રત્યય એટલે આપણે એને બ્યુટાઇન કહીશું શું કહી શકીએ બ્યુટાઇન આયન પ્રત્યય એટલે બ્યુટાઇન છે આપણે કહી શકીએ डबल बॉन्ड हो तो આપણે એને આયા બ્યુટિલ ડિટ્રેન આયા જે રચના છે એ ડબલ બોન્ડ છે એટલે આયા ટ્રિપલ બોન્ડ છે તો આ રચના શું થઈ ગઈ બ્યુટાઇલ આયન પ્રત્યય ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે તો બીજા ઉદાહરણમાં આપણને આયા પહેલા કાર્બન ઉપર હતો હવે છે બીજા કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ આપેલો છે એટલે કે આની રચના આપણે આમ જોઈએ તો CH3 CH ट्रिपल बॉन्ड CH3 चार बॉन्ड बन गया ना ना छे चार बॉन्ड कारण ना ना CH3 तो आप ये कार्बन बच्चे से એટલા માટે આ સાઇડની નંબરિંગ આપો કે આ સાઇડની નંબરિંગ આપો જ્યારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય ત્યારે નંબરિંગ એવી રીતના આપવાનું કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડને ઓછો નંબર મળે તો આ સાઇડની નંબરિંગ આપો 1 2 3 4 તો અહીંયા પણ બે નંબર આવશે 1 2 3 4 તો અહીંયા બધેથી પણ છે બે નંબર આવશે એટલા માટે બીજા નંબરના કાર્બન ઉપર હું છે તો કે ટ્રિપલ બોન્ડ અને મૂળ કાર્બન કેટલા છે 4 તો આ મ્યુટ ब्यूटाइल अथवा तो सॉरी ब्यूटाइल नहीं परंतु जन घटना का रूप पर आकर नया रचना जो हमारे से इसलिए ब्यूट टू आई ब्यूट टू आई ઇન પ્રત્યય છે લગાડીશું એટલે પહેલા કાર્બન પર છે અને ત્રણ કાર્બન છે એટલે પહેલા ત્રણ કાર્બન છે એટલે ક્રોપ થઈ ગયું આપણે ઓલે ટેબલમાંથી ક્રોપ લેશું ડબલ બોન્ડ આવ્યો એટલે ઇન ક્રોપ પિન શું થઈ જશે ક્રોપ પિન છે રચના છે એની બની જશે ક્રોપ પિન છે એનું નામકરણ છે થશે તો
આ રીતના આપણા સાત ઉદાહરણ થયા. આમાં જો કઈ છે તમને કઈ કેરી હોય તો મને સ્કૂલના નંબર ઉપર પણ છે કહી શકો. એ સિવાયના આપણા હજી ત્રણ ઉદાહરણ છે આપણા બાકી છે તે આપણે જોઈએ. તો આપણું આઠમું ઉદાહરણ, આઠમા નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. આઠમા નંબરનું એક્ઝામ્પલ એ આવું હતું. કાર્બન કેટલા છે? 1 2 3 4 5 6. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે જોઈએ 1 2 3 4 5 6 અહીંયા તમને છે ડબલ બોન્ડ છે દર્શાવેલું છે. શું દર્શાવેલું છે? ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ દર્શાવેલું છે. આપણે આની રચના જોઈએ. CH3 આજે બધા છે શું હશે? કાર્બન. CH3 ત્યાર પછી CH2 ફરી પાછું CH2 CH2 અને આ કાર્બન સાથે CH2 ડબલ. આવી રચના છે આપણને આપેલી છે. તો આ રચનામાં આપણે જોઈએ તો પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ, મૂળ કાર્બન ની શૃંખલા 6, 1 2 3 4 5 અને 6. પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ, મૂળ કાર્બન ની શૃંખલા 6. આપણે ટેબલ માંથી શું ઉપાડશું? હેક્સ. શું ઉપાડશું? હેક્સ. તો હવે જોઈએ આપણે અહીંયા છે એક ડબલ બોન્ડ આપેલો છે એટલે આપણે શું લગાડશું એને પ્રત્યય? ઇન પ્રત્યય. તો ઇન પ્રત્યય લગાડીએ એટલે હેક્સીન છે થઈ જશે. શું થઈ જશે? હેક્સીન. ઇન પ્રત્યય છે લાગો એટલા માટે. તો આ આપણું હતું આઠમું ઉદાહરણ છે તમે જોયું. સિમ્પલ જ છે. આમાં કાંઈ એટલે કાંઈ વેરિએશન છે નહીં. ડબલ બોન્ડ છે આપણે દર્શાવવાનો હતો અને એને આપણે ઇન પ્રત્યય છે લગાડ્યો. અથવા તો આને હેક્સ વન ઇન પણ છે કહી શકો. હેક્સ હેક્સીન તો આપણે આને કીધું હતું. અથવા હેક્સ વન ઇન એક્સ વાની છે કહી શકો. ત્યાર પછી આપણે નવ મોડા એ આપણે જોઈએ. તો નવમું ઉદાહરણ છે એ કંઈક તમને આ રીતના ડ્રો કરેલું. નવમું ઉદાહરણ, નવમું એક્ઝામ્પલ આપણે જોઈએ. 1 2 3 4 5 6. હવે એને આપણે કાર્બન હાઇડ્રોજન તરીકે દર્શાવી દઈએ. તો આ CH3 એન્ડ પોઈન્ટ છે એ શું છે? મિથાઇલ ક્લોરો. CH3 CH2 CH2 1 2 3 4 CH2 અને આ જે કાર્બન છે એમની વચ્ચે ટ્રિપલ બોન્ડ. કેટલા બોન્ડ છે? ટ્રિપલ બોન્ડ. ત્રણ બોન્ડ છે એ અહીંયા આવેલા છે. મૂળ કાર્બન 6 અને પેલા કાર્બન ઉપર કેટલા બોન્ડ છે? ત્રણ બોન્ડ. તો ટ્રિપલ બોન્ડ છે ત્યારે આપણે આયન પ્રત્યય લગાડીશું. શું લગાડીશું? આયન પ્રત્યય. એટલે 6 કાર્બન છે તો એને આપણે હેક્સાઇન છે કહી શકીએ. શું કહી શકીએ? હેક્સાઇન. આયના ઉદાહરણમાં ડબલ બોન્ડ હતા, અહીંયા ત્રિપલ બોન્ડ છે. અહીં હેક્સીન થયું. શું કામ? ડબલ બોન્ડ છે.
હેક્ઝાઇન છે ટ્રિપલ બોન્ડ છે એટલે આનું બીજું નામ પણ છે અહીંયા આપણે શું આપી શકીએ હેક્સ 1 આયન હેક્સ 1 આયન એટલે કે પહેલા કાર્બન બનશે ટ્રિપલ બોન્ડ છે આવી એટલે હેક્સ 1 આયન આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 9 ત્યાર પછી હું આપણું લાસ્ટ ઉદાહરણ છે રહેવું છે તો છેલ્લું ઉદાહરણ 10 નું આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને સાયક્લિક બંધારણ આપેલું છે કેવું આપેલું છે સાયક્લિક બંધારણ સાયક્લિક બંધારણમાં કંઈક આવું છે તમારી પાસે સાયક્લિક બંધારણ છે તો કંઈ ડરવાની જરૂર નથી જોઈએ આપણે આ કોર નંબર કાર્બન હશે અહીંયા પણ કાર્બન હશે અને અહીંયા પણ કાર્બન હશે કે મૂળ કાર્બન કેટલા થયા 3 એટલે આ રીતના પણ દર્શાવી શકીએ 1 2 3 મૂળ કાર્બન 3 હવે ત્રણેયના એક એક બોન્ડ બબે બબે બોન્ડ તો બની ગયા છે એટલે આપણે એને બે બોન્ડ વડે દર્શાવવાનું એક આપી દે लेके CH2 CH2 CH3 अरे सॉरी CH2 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 दे रहे CH2 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 तो त्रण कार्बन दे रहे ये साइक्लिक रचना એટલે કે ચક્રીય રચનામાં છે ગોઠવાયેલી છે તો આપણે એને જ્યારે આપણે બંધ રેખા બંધારણીય નિરૂપણ જોતા હતા બંધારણીય નિરૂપણ બંધ રેખા ત્યારે છે આપણે આ ઉદાહરણ જોયેલું છે ચક્રીય રચના ધરાવે છે એટલા માટે એની અંદર આપણે શું લખી શકીએ સાયક્લિક છે લખી શકીએ અથવા તો સાયક્લો શું લખી શકીએ સાયક્લો અને મૂળ કાર્બન કેટલા છે શૃંખલા કેટલાની છે 1 2 3 સાયક્લોપ્રોપેન સાયક્લોપ્રોપેન છે આપણે લખ્યું તો આ રીતના આપણું આ સાયક્લિક બંધારણ પણ છે આપણે જોયું તો આપણા હોમવર્કના એક્ઝામ્પલ આને આપણે કમ્પ્લીટ કરીએ છીએ આ સિવાય હજી પણ જો આમાં કોઈને કંઈ ડાઉટ્સ હોય કોઈ પણ સ્ટુડન્ટને તો તમે સ્કૂલના નંબર ઉપર છે કોલ કરી શકો છો અને આ જેટલા એક્ઝામ્પલ છે ફરી પાછા છે તમારી ફેર નોટમાં રિવાઇઝ કરી શકો રિવાઇઝ જેટલા રિવાઇઝ કરશો એટલો છે તમારી આઈપીએસસી નોમેનક્લેચર ઉપર છે પકડ છે આવતી જાય છે આ સિવાય આપણે હવે પછીના લેક્ચરમાં આપણે ફંક્શનલ ગ્રુપ વાળા આપણે આજે બધા જોયા છે ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ વાળી આઈપીએસસી રચના છે આપણે જોઈ હવે પછીના આપણે લેક્ચરમાં છે ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ વાળા જ્યારે સંયોજનો આપેલા હોય ત્યારે એને કઈ રીતના નામ આપવા એનું છે આપણે આગળ ચર્ચા કરીશું થેન્ક યુ